નમસ્કાર. ખબર છે .com ઉપર કામની વાતો, આપ સૌનો નિયમિત સાથ, અમને નવા નવા જાતીય કિસ્સાઓ અને એને લગતી વાતોને આપ સાથે શેર કરવા માટે પ્રેરે છે. હું ડૉક્ટર મુકુલ ચોકસી અને મારી સાથે ડૉક્ટર નમિતા ગાંજાવાલા ફરી એકવાર કામની વાતોમાં એક નવા એપિસોડ સાથે ઉપસ્થિત છીએ. આજનો કિસ્સો એ પુખ્ત વયના લોકોની સેક્સ્યુઆલિટી અને બાળ સેક્સ્યુઆલિટી, આ બંનેને સાંકળતો કિસ્સો છે. નમિતા વાત કરશે આપ સાથે. આજે મારે વાત કરવી છે એક મહિલા વિશે કે જે માતા પણ છે, એનું 8-9 વર્ષનું એક નાનું બાળક પણ છે, અને જે બાળક રોજ તેમની સાથે જ તેમના બેડરૂમમાં એમની બાજુમાં સૂવે છે. તેમની ફરિયાદ એ હતી કે લાસ્ટ ટાઈમ જ્યારે પણ તેઓ જાતીય પ્રવૃત્તિમાં હતા, ત્યારબાદ તેના અંતે એમને એવી ખબર પડી કે બાળક ત્યારે જાગતું હતું, એટલે ત્યાં જ તેમને એકદમ ગભરામણ છૂટી ગઈ. પતિ પત્ની બંનેના હોશકોશ ઉડી ગયા કે હવે બાળકને શું જવાબ આપવો, તેને શું કહેવું, શું તેણે આખી પ્રવૃત્તિ જોઈ હશે કે હમણાં જ જાગી હશે. એટલે આવા અસંખ્ય સવાલો તેઓ લઈને આવ્યા હતા. સ્ત્રી અલબત્ત ખૂબ જ પેનિકમાં હતી અને એને સતત એવી ધાસ્તી રહેતી હતી કે આ છોકરીના મન પર શું અસર પડી હશે. વાત બહુ જેન્યુઈન છે. નાના 7-8 વર્ષ કે 10-12 વર્ષના બાળકો જ્યારે પોતાના મા બાપની જાતીય પ્રવૃત્તિ નિહાળે છે, આકસ્મિક રીતે કે સહેતુક ઇન્ટેન્શનલી, પણ આ જ્યારે નિહાળે છે ત્યારે એ વાત મા બાપને જો ખબર પડે તો મા બાપનો પેનિક આપણે સમજી શકીએ છીએ. આ માતા પિતા પણ ખૂબ જ ગભરાયેલા હતા અને લગભગ એમાંનો કે ત્યાર પછી એ લોકોએ કોઈ પણ પ્રકારની કામ પ્રવૃત્તિ સદંતર બંધ જ કરી દીધી હતી. એક તરફ એ લોકોને એવું હતું કે આવતીકાલથી બાળકને અલગ સુવડાવવા માંડીએ, બીજી બાજુ ડર એવો હતો કે બાળકને એવું થશે કે આ પનિશમેન્ટના ભાગરૂપે મને અલગ સુવડાવી દેવામાં આવી, એટલે દીકરીને અલગ સુવડાવવી એ પણ એક ડર હતો અને કામ પ્રવૃત્તિ કરવી કે નહીં એ પણ એક દ્વિધા હતી. તો આ અસમજમસ જે હતી એ લોકો વચ્ચે, તેનો કોઈ એવો દેખીતો ઉકેલ નથી. પણ થોડી જનરલ ગાઈડલાઇન્સ એ છે કે લગભગ 9-10 વર્ષના બચ્ચા થાય તો તે વખતે મા બાપ એ લોકોને સમજાવીને ધીમે ધીમે એ લોકોને અલગ સૂતા કરી શકે. ઘણા મા બાપ એવો ડર અનુભવે છે કે બાળક અલગ થવાથી બાળક શું વિચારશે. મોટેભાગના બાળકો એવું કંઈ ખરાબ નથી વિચારી લેતા. ધારો કે એકાદ વાર આકસ્મિક રીતે આ પ્રવૃત્તિ નિહાળી લઈ અને જો મા બાપ એને લગતું કોઈ પેનિક ન કરે ને, અને ત્યાર પછી જો સાહજિક વર્તન કરે, તો ઘણા બાળકો આ વસ્તુ પચાવી પણ લે છે અને એ લોકો પર કોઈ ખરાબ એવી અસર ન પણ પડે. પણ સતત જો બાળક આ વસ્તુ નિહાળે, કારણ કે બાળકમાં તે વખતે જે જિજ્ઞાસા હોય છે ને તે સેક્સ્યુઅલ નથી હોતી. એ જિજ્ઞાસા એ કોઈપણ કુદરતી પદાર્થ કે પ્રવૃત્તિને જોવા માટે જે જિજ્ઞાસા હોય એ જ જિજ્ઞાસા હોય છે. પણ તમે એના પછી જે રિએક્શન હોય છે ને એ વધારે મહત્ત્વનું હોય છે, અને એ રિએક્શન એવું કેઝ્યુઅલ બી ન હોવું જોઈએ કે જેથી બાળકને એમ થાય કે આ પ્રવૃત્તિમાં કોઈ વાંધો નથી, અથવા તો આ પ્રવૃત્તિ ગમે તેની જોઈ શકાય એવી છે, એવું પણ ન થવું જોઈએ અને એવો પેનિક પણ ન થવું જોઈએ. પણ હું માનું છું કે કોઈ સંતુલિત રીતે આ બાળકને હેન્ડલ કરવું જોઈએ. આ બાળક સાથે આ ચર્ચાઓ કદાચ ડાયરેક્ટ ન થઈ શકે, પણ તમે એવા ઇન્ડાયરેક્ટ ઇન્ડિકેશન આપી શકો કે પુખ્ત વયના લોકો આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે અને એના પરિણામ રૂપે બાળકોનો જન્મ થતો હોય છે. આ સાહજિક પ્રવૃત્તિ છે, આ કોઈ ખરાબ પ્રકારની કે ગંદી પ્રવૃત્તિ નથી. તેમ છતાં એક ઉંમર પછી જ આ પ્રવૃત્તિ શક્ય છે. આવા સટલ મેસેજ જો ઇન્ડિરેક્ટલી બાળકને આપી શકાય, કારણ કે સીધે સીધું તો બાળકને એવું સામે ટેબલ પર બેસીને એક્રોસ ધ ટેબલ એવું ન પૂછી શકાય કે તે કાલે રાત્રે જોયું તે ભૂલ કરી અથવા અમે ભૂલ કરી, પણ કોઈક સટલ રીતે હું માનું છું કે બાળકને આવો મેસેજ જઈ શકે, કોઈ બીજાની વાત કરતાં કરતાં, કોઈ ફિલ્મના સીનની વાત કરતાં કરતાં, કે જેથી બાળકને આવો મેસેજ જાય કે આ એકાકી પ્રવૃત્તિ છે, સોલિટરી પ્રવૃત્તિ છે, લગ્ન જીવન પછી સંભવિત થતી પ્રવૃત્તિ છે, ભૂલમાં જોવાઈ ગઈ છે. સામાન્ય રીતે આ પ્રવૃત્તિ કોઈ ત્રીજી વ્યક્તિ નિહાળતી હોતી નથી, પણ જો નિહાળી લઈ તો એવો મોટો કંઈ પાપ કે ગુનો પણ નથી કરી લીધો. તો આવા લગભગ આ પ્રકારના મેસેજ જો શાંત રીતે
અને સટલ રીતે બાળકના મનમાં જાય તો કેટલાક બાળકો આ વસ્તુને સહન કરી શકે છે. હા, કેટલાક બાળકો જે એક્સ્ટ્રીમલી સેન્સિટિવ હોય એ બાળકોના મન પર ઊંધી અસર પડે છે, અને એ બાળકો કદાચ સેક્સ્યુઆલિટી પર પરત્વે વધારે પડતા જાગૃત થઈ જાય અને વધારે પડતા એ લોકો જિજ્ઞાસા વૃત્તિથી પ્રેરાઈને આ પ્રવૃત્તિ કરવા માંડે. એ લોકોની સોલિટરી એક્ટિવિટી મેસ્ટર્બેશન કે ચાલુ થઈ જાય અથવા ચાલુ હોય તો વધી જાય, અને આ પ્રકારે ગુપ્ત રીતે જોવાની ટેન્ડન્સી વધી જાય એ લોકોની. આવું બની શકે. કેટલાક બાળકોમાં એવર્ઝન આવે, એટલે કે તદ્દન ઊંધું રિએક્શન આવે, કે એ લોકો સેક્સ્યુઆલિટીથી એકદમ વિપરીત થઈ જાય અને દૂર થઈ જાય, અને લગ્ન જીવન પછી પણ સેક્સ પ્રત્યેનો એનો કોઈ ફિયર ઊભો થઈ જાય લોકોને, અને એ લોકો આ પ્રવૃત્તિને સદંતર અવગણના કરતા થઈ જાય અથવા એનાથી દૂર રહેતા થઈ જાય. આમ આખો એક સ્પેક્ટ્રમ છે કે જેમાં ટોટલ એનું નેગેશનથી માંડીને અતિ કામુકતા સુધીના પટમાં કોઈ પણ રિએક્શન આવી શકે. દરેક બાળકની ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી, એના મા બાપ સાથેના રિલેશન અને મા બાપનું ત્યાર પછીનું જે રિએક્શન આવે છે આ જોયા પછીનું. તો મૂળ વાત એ છે કે બાળકો ન જુએ એવી કાળજી લેવી એ જ યોગ્ય ઉપાય છે. જોયા પછી જે બને છે તે વિશે કોઈ ઝાઝું કન્સેન્સસ છે નહીં કે એવા કોઈ સ્ટડીઝ નથી. દરેક કલ્ચરે કલ્ચરે પણ એ બદલાતું હોય, દરેક પરિવારના નિયમો પ્રમાણે પણ એ બદલાતું હોય, દરેક સમાજોમાં એ બદલાતું હોય. ભારતીય અને વિદેશોમાં એ વસ્તુ અલગ હોય. બાળકો સેક્સ્યુઅલ નોલેજ કઈ રીતે મેળવે છે એના ઉપર પણ એ થોડું ઘણું નિર્ભર હોય છે. તો ફરી એકવાર નવા એપિસોડ સાથે હાજર થઈએ. ત્યાં સુધી ડૉક્ટર મુકુલ ચોક્સી અને ડૉક્ટર નમિતાને રજા આપશો. ખબર છે ડોટ કોમ પર કામની વાતોમાંથી.